એક સમય એવો હતો કે દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા હતી, પણ આજે એવો સમય આવ્યો છે કે ગુજરાત મોડેલ તરફડિયા મારતું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ નથી, ઓક્સિજન નથી અને અધૂરામાં પૂરું. કોરોનાની સારવારમાં ઉપયોગી સાબિત થતા રેમડેસિવિર ઇન્જેક્શનની પણ રાજ્યમાં અછત સર્જાઈ રહી છે અને આવી કટોકટીની સ્થિતિમાં કેટલાક તત્વો જાણે રૂપાણી સરકારને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય એ રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા નજરે પણ પડી રહ્યા છે. રોજ સવાર પડે અને સમાચાર આવે કે માત્ર 900 રૂપિયાની કિંમતના ઇન્જેક્શન બજારમાં 17,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે અને પોતાના સ્વજનોના જીવ બચાવવા માટે લોકો દિવસે ધોમધખતો તડકો હોય કે પછી કાળી અંધારી રાત હોય 24 કલાક લાઇનમાં ઊભા રહીને ઇન્જેક્શન ખરીદી કરવા માટે પડાપડી કરતા પણ નજરે પડે છે. છતાં પણ રૂપાણી સરકાર કહે છે કે બધું જ ઠીક છે તો ગુજરાત તક પૂછે છે કે કેમ સત્તાધીશોના પેટનું પાણી હજુ પણ નથી હતું. રાજ્યની રૂપાણી સરકાર અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે સાબિત કરવું પડે કે જો બધું જ ઠીક છે તો જે દ્રશ્યોને જોઈને આંખો ભીની થઈ જાય, હૃદય દ્રવિત થઈ ઉઠે એવા દ્રશ્યો તમારી જ રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલથી કેમ સામે આવી રહ્યા છે? એક નહીં, બે નહીં, પરંતુ અમુક કેટલાક દિવસોથી આ જ રીતે એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે અને દર્દીઓની એવી તે શું કમનસીબી કે જેઓએ તમને વોટ આપીને ચૂંટ્યા, તમારી સરકાર બનાવી તમને સત્તાના સિંહાસન પર બેસાડ્યા અને આજે સારવાર માટે એ જ લોકો તરફડિયા મારી રહ્યા છે. રાજ્યના અમુક શહેરોમાંથી તો એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકોને જમીન પર સૂઈને સારવાર કરાવવી પડી રહી છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગુજરાત તક રાજ્યની રૂપાણી સરકારને સવાલ પૂછે છે કે આ કોનું દુર્ભાગ્ય છે? ગુજરાતની જનતાને આ કોના પાપ ભોગવવા પડી રહ્યા છે? કારણ કે કોરોનાના કપરા કાળમાં રેલીઓ અને સભાઓ તમે તમારી પાર્ટીના નેતાઓ અને અન્ય પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ બેફામ રીતે કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા અને મીડિયાએ જ્યારે વાસ્તવિકતા બતાવી ત્યારે નેતાઓ મીડિયા પર ભડકતા હતા, પણ રૂપાણી સાહેબ અમે તો અમારી ફરજ નિભાવી રહ્યા હતા. અમને રાજ્યના નાગરિકોની ચિંતા હતી અને નેતાઓ જે રીતે બેફામ થઈને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હતા ત્યારે અમને આ જ ભય હતો અને એવી જ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. પરંતુ સત્તાના નશામાં ચકનાચૂર નેતાઓ આ કુદરતી આફતને અવગણી રહ્યા હતા, પરંતુ આ મહામારી કેટલાય લોકોના ઘરમાં આજીવન માટે અંધારપાટ કરી નાખ્યો છે અને આના માટે કોણ જવાબદાર છે એ જરા પોતાના અંતર આત્માને પણ એકવાર જરૂર પૂછજો. હવે રૂપાણી સાહેબ, જુઓ તમારી સરકારની આ સિવિલ હોસ્પિટલ જેના વખાણ કરતા તમે થાકતા નથી, જ્યાં આજની તારીખમાં 95% પણ વધુ બેડ ભરાઈ ચૂક્યા છે અને એમ્બ્યુલન્સની અંદર ધોમધખતા તાપમાં રાજ્યના નાગરિકોએ સારવાર લેવા માટે તરફડિયા મારવા પડી રહ્યા છે, અને જો ખરેખર તમે સંવેદનશીલ છો તો થોડીક સંવેદના અહીંયા પણ ઠાલવજો, કારણ કે તમારી નજરમાં બધું જ ઠીક છે માટે તમે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરો છો કે રાજ્યમાં 71,000થી પણ વધારે કોરોનાના બેડ છે અને હોસ્પિટલમાં બેડની કોઈ જ કમી નથી. તમે મીડિયાને સંવેદનશીલ થઈને રિપોર્ટિંગ કરવાની સલાહ પણ આપો છો. તો રૂપાણી સાહેબ, તમારી સરકારે હાઈકોર્ટમાં જે જવાબ રજૂ કર્યો છે તેનું રિયાલિટી ચેક જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાત તક કરી રહ્યું છે. જુઓ, જીવના જોખમે અમારા પ્રતિનિધિ રોજે રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી રહ્યા છે અને દર્દીઓનો અવાજ બનવાનો પોતાના થકી પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. આપ પણ જુઓ આ દ્રશ્ય, કેટલી લાંબી લાંબી લાઇનો લાગી છે, દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે. અને સાહેબ, તમારી સરકારે ગઈકાલે જ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો ને કે બધું જ બરાબર છે, તો ગઈકાલ રાતના દ્રશ્યો પણ તમારી જ નજરે જુઓ. ગઈકાલે રાત્રે પણ પરિસ્થિતિ કઈ આવી જ હતી અને આજે પણ પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર નથી અને આ સવારના દ્રશ્યો છે ત્યાં આગળ પણ એની એ જ પરિસ્થિતિ નજરે પડી રહી છે. તો શું આ દ્રશ્યો જોયા બાદ હજુ પણ તમે એ જ કહેશો કે ગુજરાતમાં બધું જ બરાબર છે? શું તમે થોડી પણ નૈતિકતા દાખવશો અને સ્વીકાર કરશો કે હા, સરકારની થોડી ઘણી કચાશ રહી ગઈ છે? કારણ કે આ દ્રશ્યો તો તમારી સરકારની નાકામીને પ્રદર્શિત કરી રહ્યા છે અને હજુ પણ આ બધું જ બરાબર હોવાના દાવા ઉપર અડગ છો, તો ગુજરાત તક રાજ્યની જનતાને વિશ્વાસ અપાવવા માંગે છે કે જ્યાં સુધી રાજ્ય સરકારના કાન અને આંખ ન ઉઘડે ત્યાં સુધી આવનારા સમયમાં ગુજરાત તક ગુજરાતીઓની અવાજને વધુ ઊંચા અવાજે બુલંદ કરશે.
અત્યારે વિશેષ રિપોર્ટમાં આટલું જ. ગુજરાત સાથે જોડાયેલા અન્ય સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.